फ्रेंड्स अजना अप्रोटो पिक्चर थियरी ऑफ मशीन यूनिट वन इंट्रोडक्शन लेक्चर नंबर सेवन अहीं आपणे आजना लेक्चर नी अंदर हवे आपणे इन्वर्जन्स ऑफ सिंगल स्लाइडर क्रेन्कचेन मेकेनिज्म छे ए आपणे जोशुं। आगला लेक्चर नी अंदर आपणे फोर बार चेन मेकेनिज्म ना आपणे इन्वर्जन्स जोया अने जे आपणने बराबर समजाई गया हशे। आजे आपणे आ वीडियोमां आपणे इन्वर्जन्स ऑफ सिंगल स्लाइडर क्रेन्कचेन मेकेनिज्म आपणे जोशुं। जो अहीं चार अलग अलग एक्जाम्पल्स आपणे लीधेला छे अहीं बोर्ड उपर, पेंडुलम पंप अथवा तो बुल एंजीन, ऑक्सिलेटिंग सिलिंडर एंजीन, हेन्ड पंप अने क्रेंक एंड स्लॉटेड लीवर टाइप क्विक रिटर्न मोशन मेकेनिज्म। एक पछी एक आपणे बधा ज मेकेनिज्म छे आपणे समजता जईए। सौ प्रथम इन्वर्जन ऑफ सिंगल स्लाइडर क्रेन्कचेन मेकेनिज्म आपणे જ્યારે આપણે કાઇનેમેટિક ચેઇન ના પ્રકાર જોતા હતા ત્યારે આપણે જોયું જ બરાબર। અહીંયા આપણે એક નાનકડા ફિગર થી આપણે એ જોઈ લઈએ બરાબર ને। સમજો કે કોઈ એક પિસ્ટન સિલિન્ડર છે તેની સાથે કનેક્ટિંગ રોડ જોઈન્ટ કરેલો છે અને અહીંયા ક્રેન્ક છે એ ક્લોકવાઇઝ મુવમેન્ટ કરશે તો ક્રેન્ક છે એ ટર્નિંગ મુવમેન્ટ કરશે, પૂરેપૂરું રોટેશન કરશે, તેની સાથે જોડેલો કનેક્ટિંગ રોડ છે એ ઓક્સિલેટ થશે, પિસ્ટન છે એ સ્લાઇડ થશે બરાબર, અને પિસ્ટન સિલિન્ડર પ્લસ જે આ ફ્રેમ છે તે આખી એ ફિક્સ્ડ લિંક છે, એમ આ ચાર લિંક મળી અને સિંગલ સ્લાઇડર ક્રેન્કચેન મિકેનિઝમ છે એ તૈયાર કરે છે બરાબર। આ આપણે આગલા વિડીયોમાં જોયેલું છે। આના ઇન્વર્ઝન્સ આપણે આજે જોવાના છીએ। તો પેલું જે ઇન્વર્ઝન છે એ છે પેન્ડુલમ પંપ અથવા તો બુલ એન્જિન। જુઓ મિત્રો અહીંયા એ ફિગર છે એ શું ઇલસ્ટ્રેટ કરે છે, આ લિંક વન આપણે કહીએ અને આપણે લિંક ટુ કહીએ બરાબર। આ લિંક આપણી જે ફિક્સ લિંક છે આખે આખી એ આપણી લિંક આપણે એને થ્રી કહીએ અને આપણું જે પિસ્ટન છે એને આપણે લિંક ફોર કહીએ બરાબર। તો જુઓ આ લિંક વન છે એ ક્રેન્કનું કામ કરશે અને એ ફૂલ રોટેશન કરશે બરાબર, જેની સાથે જોડેલી લિંક ટુ છે એ શું કરશે, એ ઓક્સિલેટ થશે। કઈ રીતના ઓક્સિલેટ થશે, તો એ આ પાથમાં આ રીતના ઓક્સિલેટ થશે બરાબર, અને એ શું કરશે તો એ જે આ લિંક છે જે આ તમને દેખાય છે એ લિંક ને રેસિપ્રોકેટ કરશે બરાબર, અને એના રેસિપ્રોકેશન ને લીધે જે તેની સાથે કનેક્ટેડ પિસ્ટન જે છે એ શું કરશે, એ પણ સાથે સાથે રેસિપ્રોકેટ કરશે। તો અહીંયા જુઓ મિત્રો, જેમ આપણે ઇન્વર્ઝન ઓફ સિંગલ સ્લાઇડર ક્રેન્કચેન મિકેનિઝમ ની અંદર આપણે જોઈ ગયા છીએ કે એક છે એ સ્લાઇડિંગ પેર બનાવે અને ત્રણ ટર્નિંગ પેર બનાવતી હોય તો આવી ક્રેન્ક ચેઇન ને આપણે સિંગલ સ્લાઇડર ક્રેન્ક ચેઇન આપણે કહેશું। અને અહીંયા આપણે જુઓ આ મિકેનિઝમ દ્વારા શું થાય છે, તો કે રોટરી મોશન નું રેસિપ્રોકેટ મોશન માં ટ્રાન્સફર થાય છે બરાબર। હાલમાં આ પેન્ડુલમ પંપ અથવા તો બુલ એન્જિન છે એ એટલું બધું પ્રચલિત નથી અને ઉપયોગમાં પણ નથી, પણ સમજવા માટે આ આપણે અહીંયા એક્ઝામ્પલ લીધેલું છે। ઓક્સિલેટિંગ સિલિન્ડર બીજું છે, જુઓ ઓક્સિલેટ એટલે કે ઓક્સિલેટ થવું અને સિલિન્ડર, જે સિલિન્ડર ઓક્સિલેટ થતું હોય તે પ્રકારનું એન્જિન બરાબર। જુઓ અહીંયા આ લિંક વન આપણે કહીએ જેને આપણે ક્રેન્ક કહેશું, લિંક ટુ કનેક્ટિંગ રોડ, લિંક થ્રી આપણું પિસ્ટન, સિલિન્ડર આખું અને લિંક ફોર જે છે એ છે આપણી ફિક્સ્ડ લિંક બરાબર। તો જુઓ અહીંયા આ ચાર લિંક મળી અને શું કરે છે, આ ચાર લિંક મળી અને હવે ક્રેન્ક છે જ્યારે રોટેટ થશે તો આ કનેક્ટિંગ રોડ છે એ તેની સાથે ખેંચાશે, પિસ્ટન છે એ પણ બહારની તરફ ગતિ કરશે અને જે આ પિસ્ટન સિલિન્ડર જે છે એ પિસ્ટન સિલિન્ડર એ શું થશે તો એ પણ સાથે સાથે મૂવ થશે। કઈ રીતના મૂવ થશે, એ આ ડાયરેક્શનમાં ઓક્સિલેટ થશે, એટલે
सिलिंडर आखू ऑक्सिलेट थवाने कारणे आ एंजीन ने आपणे ऑक्सिलेटिंग सिलिंडर छे ए आपणे कहीए छीए। बराबर मित्रो, तो अहींया लिंक वन क्रेंक छे ए रोटेट थशे, ए टर्निंग पेर बनावे छे कनेक्टिंग रोड साथे अने फिक्स्ड लिंक साथे। कनेक्टिंग रोड अने पिस्टन छे ए ज्यांथी जोडाय छे एने ए पण टर्निंग पेर बनावे छे। सिलिंडर अने पिस्टन ए शू बनावे छे, ए एक स्लाइडिंग पेर बनावे छे अने बाकी बधीज पेर छे ए बधा टर्निंग पेर बनावे छे। बराबर मित्रो, तो सिंगल सिलिंडर ऑक्सिलेटिंग सिलिंडर एंजीन पण ए एक स्लाइडिंग अने त्रण टर्निंग पेर बनावी अने ए सिंगल स्लाइडर क्रेंक चेन नुं इन्वर्जन बने छे। जुओ आ त्रीजो एक्जाम्पल जे छे मित्रो ए हेन्डपंप नुं छे। आ आपणे अपना घरोनी अंदर आजूबाजू में आपणे हेन्डपंप जोया जशे के जे जमीन माथी पानी खेचवा माटे बहार काढवा माटे एनो उपयोग थाय छे। तो अहींया पण पिस्टन सिलिंडर टाइप ज आखू एरेन्जमेंट होय छे। अहींया एक प्लंजर होय छे के जे आ आ हेन्डल साथे अथवा तो लीवर साथे कनेक्टेड होय। जुओ अहींया आ लिंक जे छे ए लिंक वन, जे फिक्स्ड लिंक छे लिंक टू, आ जे लीवर छे लिंक थ्री, अने एने कनेक्ट करती जे बॉडी अने हेन्डल ने जे कनेक्ट करती लिंक छे फोर। बराबर, हवे ज्यारे आपणे आ लिंक थ्री उपर फोर्स आपशुं, बराबर आपणे ज्यारे आपणे आपणने खबर ज छे अने आपणे गुजराती मां आपणे एने डंकी कहीए छीए, बराबर पाणी सींचवानी डंकी, तो तेने ज्यारे आपणे हेन्डल ने छे ए आपणे उपर नीचे करशुं तो हेन्डल नुं जे मोशन छे ए आ लिंक वन द्वारा अहींया प्लंजर मां, आ प्लंजर छे प्लंजर नी अंदर ए ट्रांसफर थशे, प्लंजर छे ए उपर नीचे थशे। बराबर, अने एना लीधे ए आ जे पाइप छे एनी अंदर सक्शन क्रिएट करशे अने सक्शन ने लीधे जमीन नुं अंदर नुं पाणी छे बहार खेचाई अने ए उपर नी तरफ आवशे। बराबर, तो आ जे हेन्डपंप नुं उदाहरण छे ए पण सिंगल स्लाइडर नुं इन्वर्जन एटले के उत्क्रमण छे, अने जे आपणे आपणा आजूबाजूमां आपणा घरोमां एनो आपणे उपयोग करीए छीए। चौथु जे एक्जाम्पल छे ए छे क्रेंक एंड स्लॉटेड लीवर टाइप क्विक रिटर्न मोशन मिकेनिज्म। जो मित्रों आ जे मिकेनिज्म छे ए शेपर मशीन नी अंदर आपणने जोयेलू छे, आपणा वर्कशॉप नी अंदर जे शेपर मशीन पड़ेला हशे ए अने एनो जेने आपणे एक्सपेरिमेंट्स नी अंदर उपयोग पण करेलो हशे एवा शेपर मशीन मां ज्यारे आपणे जोईए तो आ प्रकारनुं मोशन मिकेनिज्म छे ए तमने जोवा मळशे। जो एनું નામ છે એ આપણે સમજવા જેવું છે, ક્રેન્ક એન્ડ સ્લોટેડ। બરાબર, તો આ જે એક લીવર છે આ સ્લોટેડ લીવર છે, આ ક્રેન્ક છે, લિંક 2 છે એને આપણે ક્રેન્ક કીધી છે, લિંક 4 ને સ્લોટેડ લીવર કીધું છે, લિંક 1 છે એ સ્લોટેડ લીવર ની અંદર જે સ્લાઇડર મૂકેલું છે એને કીધેલું છે, અને લિંક 3 છે એ આપણી ફિક્સ્ડ લિંક છે। બરાબર, તો આ ચાર લિંક મળી અને આ આખું મોશન મિકેનિઝમ બનાવે છે। જો મિત્રો પેલા આનું આપણું કાર્ય આપણે જોઈ લઈએ કે આ ક્રેન્ક છે એ ગોળ ગોળ ફરશે, બરાબર રોટરી મોશન કરશે, એ કનેક્ટેડ છે આપણી ફિક્સ્ડ લિંક સાથે અને સ્લાઇડર સાથે। બરાબર, તો તે સ્લાઇડરને આ જે રોટરી મોશન છે એ સ્લાઇડરને રેસીપ્રોકેટ સ્લોટેડ લીવરની અંદર રેસીપ્રોકેટ કરાવડાવશે। બરાબર, હવે શું થશે કે સ્લાઇડર છે એ સ્લોટેડ લીવરમાં એ આ રીતના રેસીપ્રોકેટ થશે, પણ જે સ્લોટેડ લીવર જે છે એ સ્લોટેડ લીવર છે એ આ રીતના ઓક્સિલેટ થશે। બરાબર, આ રીતના જે અહીંયા બ્લેક લાઇન્સ તમને દેખાય છે તો એ એનો એંગલ છે, બરાબર કે મેક્સિમમ એ આટલા અહીં સુધી એ ઓક્સિલેટ થશે। બરાબર, હવે અહીંયા બે એંગલ પણ આપણને આપેલા છે, એ પહેલા આપણે આખું મિકેનિઝમ સમજી લઈએ। સ્લોટેડ લીવર સાથે આ કનેક્ટિંગ રોડ જોઈન્ટ છે અને એની સાથે રેમ કનેક્ટેડ છે। હવે જે જે જ્યારે સ્લોટેડ લીવર છે એ ઓક્સિલેટ થશે ત્યારે કનેક્ટિંગ રોડ થી લઈ અને રેમ માં તેની ગતિ ટ્રાન્સમિટ થશે અને રેમ છે એ રેસીપ્રોકેટ થશે। તો અહીંયા જે ફિક્સ્ડ લિંક છે એની સાથે પરપેન્ડિક્યુલર રેમ છે એ મોશન કરશે અને રેસીપ્રોકેટ મોશન એ કરશે। બરાબર, જુઓ અહીંયા જે આલ્ફા અને બીટા બે એંગલ આપણને આપેલા છે, તો ક્રેન્ક જ્યારે આ જે ક્રેન્ક છે એ ક્રેન્ક સ્લોટેડ લીવર સાથે જ્યારે 90 ડિગ્રીનો એંગલ બનાવતી હશે, જુઓ મિત્રો આ સાંભળજો, બરાબર ક્રેન્ક એ સ્લોટેડ લીવર સાથે 90 ડિગ્રીનો એંગલ બનાવતી હશે
त्यारे रेम छे ए पोताना मोशन नू गति छे ए बदलावशे, बदलावशे एटले जो ते आ बाजूनी गति करतु हशे तो ए 90 डिग्री पछी ए आ बाजूनी मोशन करशे, बराबर। एटले समझो के ज्यारे स्लाइडर छे अहींया हशे अने 90 डिग्री नो खूणो बनावतु हशे तो रेम नी गति छे आ बाजूनी हशे तो ए पोतानी गति छे बदलावशे, बराबर। एटले आखा आल्फा दरमियान रेम छे एक बाजूनी गति करशे अने बीटा दरमियान रेम छे पाछळनी गति करशे। हवे आपणे सेपर मशीन नी अंदर अहींया आपणे बे स्ट्रोक नी अंदर आपणे आने वर्णवीए छीए, कटिंग स्ट्रोक अने रिटर्न स्ट्रोक। कटिंग स्ट्रोक में शुं थाय छे मित्रों के कटिंग दरमियान जे कटिंग में स्पीड छे ए ओछी होवी जोईए के जेथी करीने मशीन ऊपर लोड छे, फोर्सिस छे, अनवोन्टेड फोर्सिस छे ओछा लागे। एटले आल्फा दरमियान जे आल्फा जेटलू जे एंगल छे ए दरमियान रेमनी गति एनी स्पीड छे ए धीमी हशे अने रेसिप्रोकेट करी अने आगळनी तरफ छे ए कटिंग स्ट्रोक करशे। ज्यारे बीटा दरमियान जे बीटा एंगल जे छे तो ए बीटा एंगल दरमियान रेम छे ए पाछळनी गति करशे अथवा तो एने आपणे रिटर्न स्ट्रोक कहीए छीए अथवा तो एने आपणे आइडल स्ट्रोक पण कहीए छीए। હવે આઇડલ સ્ટ્રોક હોવાને લીધે તેની અંદર કોઈ પણ જાતનું કાર્ય થતું નથી, હવે કાર્ય ન થવાને કારણે એ સ્ટ્રોક જેટલો ટૂંકો થાય એટલું સારું જેથી કરીને ઇફિશિયન્સી વધે, બરાબર। એટલે રિટર્ન સ્ટ્રોક નાનો રાખવામાં આવે, એટલે બીટા જેટલો નાનો રાખશું આપણે તેટલો રિટર્ન સ્ટ્રોક નાનો અને કટિંગ સ્ટ્રોક મોટો, બરાબર। અને કટિંગ સ્ટ્રોક દરમિયાન શેપર મશીનના રેમની અથવા તો રેમ સાથે જોડાયેલું જે કટિંગ ટૂલ છે એની ગતિ ધીમી હશે કટિંગ સ્ટ્રોક દરમિયાન, જ્યારે રિટર્ન સ્ટ્રોક દરમિયાન તેની ગતિ છે એ વધારે હશે। કોની સાપેક્ષમાં? કટિંગ સ્ટ્રોકની સાપેક્ષમાં। તેથી અહીંયા આલ્ફા ઇઝ ગ્રેટર ધેન બીટા છે, આલ્ફા છે એ શું છે એ ટાઈમ ટેકન બાય ધ ટૂલ ફોર ધ કટિંગ સ્ટ્રોક અને ડિવાઇડેડ બાય ટાઈમ ટેકન બાય ધ ટૂલ ફોર ધ રિટર્ન સ્ટ્રોક, ધેરફોર આલ્ફા અપોન બીટા આ આપણને શું આપશે એ આપણને આપશે એવરેજ ઓફ કટિંગ ટાઈમ, આપણને આખો કટિંગ ટાઈમ છે એ આપણને આપશે, બરાબર મિત્રો। એટલે ક્વિક રિટર્ન મોશન મિકેનિઝમ આપણને શા માટે કહેવાય છે એ આપણને સમજાઈ ગયું છે। ક્વિક રિટર્ન એટલે કે જ્યારે એ પાછું આવે છે ત્યારે એ ઝડપથી આવે છે અને એટલે આ મિકેનિઝમને આપણે ક્વિક રિટર્ન મોશન મિકેનિઝમ આપણે કહીશું, બરાબર મિત્રો। તો આપણે આ ચાર મોશન ચાર મિકેનિઝમ્સ આપણે જોયા છે, હવે આપણું પાંચમું મિકેનિઝમ છે એ વિથવર્થ ટાઈપ ક્વિક રિટર્ન મોશન મિકેનિઝમ, ઓકે। તો હવે આપણું જે પાંચમું ઇન્વર્ઝન સિંગલ સ્લાઇડર ક્રેન્ક ચેન મિકેનિઝમનું ઇન્વર્ઝન છે વિથવર્થ ટાઈપ ક્વિક રિટર્ન મોશન મિકેનિઝમ, જે આગળનું આપણે જોયું એ ક્રેન્ક એન્ડ સ્લોટેડ લીવર ટાઈપ ક્વિક રિટર્ન મોશન મિકેનિઝમ હતું, જ્યારે આ જે મિકેનિઝમ છે એ છે વિથવર્થ ટાઈપ ક્વિક રિટર્ન મોશન મિકેનિઝમ। જો અહીંયા એટલો ડિફરન્સ નથી, તે મિકેનિઝમની અંદર જે લિંક હતી લિંક થ્રી એ ફિક્સ હતી, અહીંયા લિંક ટુ ફિક્સ છે, બરાબર। અને જે કનેક્ટિંગ જે લિંક હતી એ રેમ અને કનેક્ટિંગ લિંક હતી એ ઉપર હતી અને અહીંયા રેમ અને કનેક્ટિંગ લિંક છે નીચે છે। આ મિકેનિઝમ પણ શેપર મશીન અથવા તો સ્લોટિંગ મશીનની અંદર યુઝ થાય છે અને ક્વિક રિટર્ન મોશન મિકેનિઝમ જે આગળ આપણે ભણ્યા તે જ રીતના આ વર્ક કરે છે। જુઓ અહીંયા પણ આ ક્રેન્ક છે એ રોટેટ થશે, બરાબર, એ ફૂલ રોટેશન કરશે। અહીંયા જે લિંક છે જુઓ, અહીંયા આખી લિંક છે કનેક્ટેડ લિંક છે, એ કનેક્ટિંગ લિંક છે એ જે સ્લોટેડ લીવર છે એની સાથે કનેક્ટેડ છે અને અહીંયા આ સ્લાઇડર છે, એ સ્લાઇડર શું કરશે તો આ સ્લોટની અંદર એ રેસિપ્રોકેટ થશે, લિંક જે છે ક્રેન્ક છે લિંક થ્રી એ રોટેટ થશે, એની ઉપર લિંક ટુ પર જે ફિક્સ લિંક છે તેના પર લિંક થ્રી એ રોટેટ થશે, લિંક વન છે કનેક્ટિંગ લિંક છે કનેક્ટિંગ રોડ છે અને જે લિંક ફોર છે એ છે આપણું સ્લાઇડર, બરાબર, જે રેસિપ્રોકેટ થશે। અહીંયા જે સ્લોટેડ લીવર છે એ આખે આખું એ ગોળ ગોળ ફરશે અને જે આ કનેક્ટિંગ લિંક છે તે શું કરશે તે રેમને રેસિપ્રોકેટિંગ મોશન આપશે
એટલે રેસિપ્રોકેટિંગ રોટરી મોશન નું રેસિપ્રોકેટિંગ મોશન ની અંદર કન્વર્ટ કરવા માટેનું આ મિકેનિઝમ છે બરાબર તો અહીંયા પણ આલ્ફા મોટો છે અને બીટા નાનો છે ધેરફોર આલ્ફા ઇઝ ગ્રેટર ધેન બીટા હોવાને લીધે આલ્ફા છે એ કટિંગ સ્ટ્રોક છે ત્યારે બીટા છે એ કટિંગ એંગલ છે આલ્ફા અને બીટા છે એ રિટર્ન એંગલ છે બરાબર એટલે આલ્ફા અપોન બીટા આપણે લેશું તો આપણને શું મળશે કે કટિંગ સ્ટ્રોક છે એની સ્પીડ વધારે છે જ્યારે ઓછી છે જ્યારે રિટર્ન સ્ટ્રોક ની આઇડલ સ્ટ્રોક ની જે સ્પીડ છે એ ઓછી છે બરાબર એટલે આ મિકેનિઝમ ને પણ ક્વિક રિટર્ન મોશન મિકેનિઝમ આપણે કહેશું બરાબર હવે આપણો જે સાતમો એક્ઝામ્પલ છે એ છે રોટરી કમ્બશન એન્જિન ઓર નોમ એન્જિન બરાબર જો આ પ્રકારનું એન્જિન પેલા એરોપ્લેન્સ ની અંદર V7 એન્જિન ના નામથી ઓળખાતું હતું બરાબર જો આ એન્જિન નો જે આકાર છે એ વી પ્રકારનો છે બરાબર આ રીતના વી બનાવે છે એટલે અને 7 એટલે કે 7 સિલિન્ડર હોવાને લીધે આ V7 પ્રકારનું એન્જિન કહેવાતું અને એરોપ્લેન્સ ની અંદર આ પ્રકારના એન્જિન્સ છે એનો ઉપયોગ થતો હવે આ એન્જિન ની ખાસિયત એ છે કે આપણે બધા જ એન્જિન ની અંદર આપણે જોયું છે કે પિસ્ટન અને સિલિન્ડર સિલિન્ડર છે એ ફિક્સ રહે છે અને પિસ્ટન છે રેસિપ્રોકેટ થાય છે બરાબર અને ક્રેન્ક છે એ રોટેટ થાય છે પણ આ પ્રકારના એન્જિન ની અંદર એની ખાસિયત એ છે કે આ સાથે સાથ એન્જિન જે ફ્રેમ સાથે કનેક્ટેડ છે સિલિન્ડર્સ જે તો એ ફ્રેમ રોટેટ થાય છે બરાબર તો આ બધા જ એન્જિન આ સિલિન્ડર્સ છે એ રોટેટ થશે અને ક્રેન્ક છે એ ફિક્સ છે બરાબર અહીંયા ક્રેન્ક છે એ ફિક્સ ક્રેન્ક છે સિલિન્ડર્સ છે એ ફરશે બરાબર હવે સિલિન્ડર્સ ફરશે તો તેની સાથે કનેક્ટેડ પિસ્ટન અને કનેક્ટિંગ રોડ એ જુઓ અહીંયા એક લિંક સાથે કનેક્ટેડ છે બરાબર તો ક્રેન્ક અહીંયા રેડ કલર ની દેખાય છે એ ક્રેન્ક છે એ લિંક નંબર 2 છે લિંક નંબર 3 પિસ્ટન્સ છે લિંક નંબર 4 કનેક્ટિંગ રોડ્સ છે અને લિંક 1 છે બધા સિલિન્ડર્સ છે સિલિન્ડર્સ છે એ રોટરી મોશન કરશે બરાબર ગોળ ગોળ ફરશે ક્રેન્ક છે ફિક્સ છે અને કનેક્ટિંગ રોડ અને પિસ્ટન છે એ સ્લાઇડ થશે અને રોટરી મોશન નું રેસિપ્રોકેટિંગ મોશન ની અંદર એ કન્વર્ઝન કરશે અથવા તો એનાથી વાઇસ વર્ષા અહીંયા જ્યારે આપણે આપણને ખબર જ છે કે પાવર સ્ટ્રોક છે એ જ્યારે જનરેટ થશે ત્યારે પિસ્ટન ને એ સ્લાઇડ કરશે અને એના લીધે એનું જે મોશન છે એ ક્રેન્ક ની અંદર ટ્રાન્સફર થશે બરાબર તો ગ્નોમ એન્જિન છે એ જૂના એરપ્લેન્સ ની અંદર યુઝ થતું હતું આમ આ 7 એક્ઝામ્પલ્સ સાથે આપણે ઇન્વર્ઝન ઓફ સિંગલ સ્લાઇડર ક્રેન્ક ચેઇન મિકેનિઝમ આપણે જોયું હોપ તમને સિંગલ સ્લાઇડર ક્રેન્ક ચેઇન મિકેનિઝમ ના બધા જ ઇન્વર્ઝન્સ છે એ સમજાઈ ગયા હશે ઓકે તો ટેક કેર થેન્ક યુ